નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને ફ્રેન્ડ્સ? તો આવી રીતે ઓનલાઈન શિક્ષણ મેળવવાની મજા આવે છે ને ફ્રેન્ડ્સ? આપણે ગુજરાતીમાં અત્યાર સુધી 1 થી 4 એકમોનો અભ્યાસ કર્યો. આપણે સૌપ્રથમ પાઠ 1 ચબુતરા વિશે અવનવી માહિતી મેળવી હતી. ત્યારબાદ કાવ્ય 2 પર્વત તારા તેનું સુંદર મજાનું કાવ્યગાન કર્યું હતું અને જોયું હતું કે ભગવાનની સરખામણી વિવિધ કુદરતી અંશો સાથે કરવામાં આવી હતી, બરાબર ને? ત્યારબાદ પાઠ 3 મહેનતનો રોટલો, તેમાં મોચી ભગત અને સાધુ મહારાજ જે વાતચીત કરતા હતા તેના આધારે આપણા જીવનમાં મહેનતનું કેટલું મહત્વ છે તેની સમજ મેળવી હતી. અને ત્યારબાદ આપણે જોયું કાવ્ય 4 સુંદર. તો આ કાવ્યના આધારે આપણે વિચારતા રહી ગયા કે ભગવાને કેટલી બધી સુંદર વસ્તુ બનાવી છે, તો એ પોતે કેટલા સુંદર હશે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આ 1 થી 4 એકમોને આધારે પુનરાવર્તન 1 આપવામાં આવ્યું છે. તો ચાલો આપણે તેની ચર્ચા કરીએ. પુનરાવર્તન 1. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર 1-1 વાક્યમાં લખો. ફ્રેન્ડ્સ, આપણે આગળ કરી ગયા છે એવી જ રીતે અહીં પણ આપેલા પ્રશ્નનો જવાબ આપણે 1 વાક્યમાં લખવાનો છે. ચાલો તો આપણે એક ઉદાહરણ જોઈએ. સવાલ 1, ઈશ્વર ક્યાં રમી રહ્યો છે? તો ફ્રેન્ડ્સ, તમને યાદ છે ને કે આપણે બીજી કાવ્યમાં ઈશ્વરની વાત કરવામાં આવી હતી. તો ઈશ્વર ક્યાં રમી રહ્યો છે બોલો? હા, ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં રમી રહ્યો છે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બીજા પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના છે. ચાલો હવે પ્રશ્ન 2 જોઈએ. નીચેના વાક્યોમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ સામે ખરું કરો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક વાક્યો આપવામાં આવ્યા છે અને તેમાં 2 શબ્દોના વિકલ્પ છે. તો તમે અહીં જોઈ શકો છો કે અહીં ક્રોસમાં લાઈન કરી છે ત્યાં 2 શબ્દોના વિકલ્પ આપવામાં આવ્યા છે. આ શબ્દોમાંથી સાચો શબ્દ જે હોય તેને આપણે શોધી કાઢવાનો છે. તો ચાલો આપણે ઉદાહરણ જોઈએ. જુઓ, પહેલું વાક્ય છે, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગા ડ, અને બીજો શબ્દ છે સોગા ધ. તો અહીં સોગાડ અને સોગાડ આ 2 શબ્દમાંથી સાચો વિકલ્પ આપણે શોધી કાઢવાનો છે. તો શું આવશે બોલો? સોગાડ ધ આવશે કે સોગા ધ આવશે? બરાબર, સોગાડ ડ આવશે. સોગાડ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાડ. તો આ સોગાડની નીચે ખરું કરી દેવાનું, બરાબર ને? તો આવી જ રીતે બીજા વાક્યો પણ તમારે કરવાના છે. ત્યારબાદ પ્રશ્ન 3, શબ્દ રમત સૂચના મુજબ કરો. શબ્દના છેલ્લા અક્ષર પરથી નીચે આપેલા ખાનામાં બીજા શબ્દો લખો. ફ્રેન્ડ્સ, તમને અહીં કેટલાક ખાના દેખાય છે, તેમાં પહેલા 3 ખાનામાં શબ્દો લખેલા છે. તો જુઓ, પહેલા ખાનામાં કયો શબ્દ છે? લીમડો. તો આ લીમડો શબ્દનો છેલ્લો જે અક્ષર છે તે છે ડો. તો એના ઉપરથી નવો શબ્દ બનાવીને એની બાજુની બોક્સમાં લખેલો છે ડોલ, બરાબર ને? હવે આ ડોલનો છેલ્લો અક્ષર છે લ. તો એ લ ઉપરથી નવો શબ્દ બનાવીને બાજુના બોક્સમાં લખ્યો છે લખોટી, બરાબર ને? તો હવે આ લખોટીનો છેલ્લો અક્ષર કયો છે બોલો? ટી. તો આપણે આ ટી ઉપરથી નવો શબ્દ બનાવવાનો છે. તો બોલો, કયો શબ્દ બનાવી શકાય? તમે અહીં કોઈ પણ શબ્દ લખી શકો છો. બોલો, ટીના. તો ચાલો આપણે આ બોક્સમાં ટીના લખી દઈએ, બરાબર ને? હવે તીરની દિશામાં જ આપણે આગળ વધવાનું છે, એટલે ટીનાની નીચેના બોક્સમાં આપણે ટીનાનો જે છેલ્લો અક્ષર છે શું છે? ના. તો એના ઉપરથી નવો શબ્દ બનાવીને લખીશું. તો બોલો, ના ઉપરથી
કયો શબ્દ બનાવી શકાશે? બોલો. હા, નારંગી. તો અહીં લખી દઈશું નારંગી. હવે નારંગીનો જે છેલ્લો અક્ષર છે તેના ઉપરથી નવો શબ્દ બનાવીને એની બાજુના બોક્સમાં લખવાનું છે. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બધા બોક્સમાં જે શબ્દ આવે એના છેલ્લા અક્ષર ઉપરથી નવો શબ્દ બનાવતા જવાનું છે ને, એ પ્રમાણે આ બધા બોક્સમાં શબ્દો બનાવીને લખી દેવાના છે. તો બધાને ખબર પડી ગઈ ને? પ્રશ્ન 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો. ફ્રેન્ડ્સ, આપણે 1-4 એકમમાં ઘણા બધા સમાનાર્થી શબ્દો શીખી ગયા. ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્યો પણ બનાવ્યા હતા, બરાબર ને? તો એમાંથી જ કેટલાક શબ્દો અહીં આપવામાં આવ્યા છે. તો ચાલો આ શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પહેલો શબ્દ છે સરોવર. તો સરોવર શબ્દનો સમાનાર્થી શબ્દ શું થશે? બોલો. તળાવ, બરાબર. તો એવી જ રીતે બીજો શબ્દ છે ગર્વ. ગર્વ એટલે કે અભિમાન. તો ફ્રેન્ડ્સ, આવી રીતે બાકી રહેલા શબ્દોના સમાનાર્થી શબ્દો પણ તમારે લખી દેવાના છે. ત્યારબાદ પ્રશ્ન 5. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો આપો. ફ્રેન્ડ્સ, આપણે વિરોધી શબ્દો પણ ઘણા જોયા, તો તેમાંથી કેટલાક શબ્દો અહીં આપવામાં આવ્યા છે, જેમ કે ધરતી. તો આ ધરતીનું વિરોધી શું થશે? બોલો. હા, આકાશ. તો અહીં એવી જ રીતે બાકી રહેલા શબ્દોના વિરોધી શબ્દો તમારે લખી દેવાના છે. પ્રશ્ન 6. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક રૂઢિપ્રયોગ આપવામાં આવ્યા છે, આપણે તેનો અર્થ લખવાનો છે. ત્યારબાદ આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો ચાલો આપણે એક ઉદાહરણ જોઈએ. પહેલું, જીવ બરવો. તો ફ્રેન્ડ્સ, તમને યાદ છે આ શબ્દ ક્યારે આવ્યો હતો? હા, જ્યારે પેલા મોચી ભગતના બધા ઓજારો સોનાના બની ગયા હતા ત્યારે મોચી ભગતનો જીવ બળી ગયો હતો, બરાબર ને? તો અહીં જીવ બરવો એટલે દુઃખી થવું, બરાબર ને? તો હવે આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીએ. તો બોલો, આપણે કેવું વાક્ય બનાવી શકીએ? જુઓ, આપણે આવું વાક્ય બનાવી શકીએ. મારી નવી ચંપલ તૂટી જતાં મારો જીવ બળી ગયો. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બાકીના રૂઢિપ્રયોગના અર્થ તમારે લખવાના છે અને તેનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો સમજ પડે છે ને? પ્રશ્ન 7. પંક્તિઓને યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. ફ્રેન્ડ્સ, અહીં આપણી સુંદર સુંદર કાવ્યની કેટલીક પંક્તિઓ આપવામાં આવી છે, પણ તે આડા અવળા ક્રમમાં ગોઠવાયેલી છે. તો આપણે આ પંક્તિઓને કાવ્ય મુજબ ક્રમમાં ગોઠવવાની છે અને ત્યારબાદ ફરીથી લખવાની છે. તો ચાલો સૌથી પહેલાં આ પંક્તિઓનું આપણે પઠન કરીએ, બરાબર? વિભુ હશે તો કેવા સુંદર, સુંદર વન ઉપવન ગિરિવર, ઉષા સુંદર નિશા સુંદર, એવું થાતું મુજ મનમાં. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આને ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલાં કઈ પંક્તિ આવશે? બોલો. તમને કાવ્ય યાદ છે ને? હા, ઉષા સુંદર નિશા સુંદર. ત્યારબાદ બીજી પંક્તિ આવશે સુંદર વન ઉપવન ગિરિવર, અને ત્યારબાદ ત્રીજી પંક્તિ આવશે વિભુ હશે તો કેવા સુંદર, અને છેલ્લે આવશે એવું થાતું મુજ મનમાં. તો આવી રીતે આ પંક્તિઓને ક્રમમાં ગોઠવી દેવાની છે અને ત્યારબાદ નીચે આપેલી જગ્યામાં લખી દેવાની છે. પ્રશ્ન 8. ઉખાણા બનાવો અથવા મેળવીને લખો. ફ્રેન્ડ્સ, અહીં એક ઉખાણું આપવામાં પણ આવ્યું છે, તો એ જ પ્રમાણેના બીજા ઉખાણા તમારે જાતે પણ બનાવી શકો છો અથવા તો કોઈક સામાયિકમાંથી વર્તમાનપત્રમાંથી શોધીને તમે લખી શકો છો. ત્યારબાદ પ્રશ્ન 9. તમારા ઘરમાં અથવા તો શાળામાં જોવા મળતા સામાયિકો, વર્તમાનપત્રો, પુસ્તકો વગેરેની યાદી બનાવો. તો ફ્રેન્ડ્સ, તમારા ઘરમાં કેટલાક પુસ્તકો પણ હશે અને તમારા ઘરે વર્તમાનપત્ર આવતું હશે,
તો તમારે એની અહીં યાદી બનાવીને લખવાની છે. ત્યારબાદ પ્રશ્ન 10, નીચેના ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી ફકરો ફરીથી લખો. તો તમને યાદ હોય તો આપણે વિરામચિહ્નોની સમજ મેળવી હતી કે અલ્પવિરામ, પૂર્ણવિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન વગેરે જેવા વિરામચિહ્નો આ વિશે આપણે સમજ મેળવી હતી. તો તમે નીચે જોઈ શકો છો કે પાઠ 3 મહેનતનો રોટલો, તેમાંથી આ એક ફકરો આપવામાં આવ્યો છે. પણ અહીં કોઈ પણ જગ્યાએ વિરામચિહ્નનો ઉપયોગ કરેલો દેખાતો નથી. તો તમારે પાઠ્યપુસ્તકના આધારે આ ફકરો વિરામચિહ્નનો ઉપયોગ કરીને ફરીથી લખવાનો છે. તો બધાને ખબર પડી ગઈ ને? તો વિદ્યાર્થી મિત્રો, આ પુનરાવર્તનના પ્રશ્નો તમને સમજાઈ ગયા હશે, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, આજે આ પુનરાવર્તનના પ્રશ્નોની ચર્ચા કરતા કરતા આપણે 1-4 એકમોની યાદ તાજી થઈ ગઈ ને? હા, તો ફ્રેન્ડ્સ, નવું નવું શીખવાની સાથે સાથે જૂનાનું પુનરાવર્તન કરતા રહેવું જોઈએ, જેથી કરીને ભૂલી ના જવાય. તો આ પુનરાવર્તનના પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. હવે નવા એકમ સાથે ફરી મળીશું આવતા અંકમાં. બાય બાય.